હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુક આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ કોલ્ડ કોકો આ કોલ્ડ કોકો બનાવવો એકદમ ઇઝી છે તમે જોઈ શકો છો આપણો કોલ્ડ કોકો એકદમ બહાર જેવો જ ઘાટો બન્યો છે અને તે પણ આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બનાવવાના છીએ તો ચાલો આજે બનાવીએ બહાર જેવો જ કોલ્ડ કોકો અને જો રેસિપી સારી લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી આવી ઇઝી ઇઝી રેસિપી તમારા સુધી પહોંચતી રહે તો કોલ્ડ કોકો બનાવવા માટે અહીંયા આપણે દૂધને ઉકાળવાનું હોય છે તો દૂધ તળિયે ચોટી ના જાય તેના માટે મેં અહીંયા નોનસ્ટીકની કઢાઈ લીધી છે તેમાં ફરતે આપણે પહેલાં ઘી લગાવી લેવાનું ઘી લગાવવાથી એ તળિયે ચોટતું નથી દૂધ હવે તેમાં આપણે એક લીટર દૂધ ઉમેરી દેવાનું છે મેં અહીંયા જે કોથળીનું દૂધ આવે છે અમૂલ ગોલ્ડ તેજ લીધું છે તે બે કોથળી એટલે કે એક લિટર દૂધ લીધું છે હવે તેને ફૂલ ગેસ ઉપર આપણે ઉકળવા મૂકી દઈએ હવે આપણે સાઈડમાં અઢીસો એમએલ જેટલું બીજું દૂધ લેવાનું છે એટલે ટોટલ મેં સવા લિટર દૂધ લીધું છે એક લિટર મેં ગરમ કરવા મૂક્યું અને બાકીનું અહીંયા છે હવે આ ગોલ્ડ કોકોને આપણે ઘાટો કરવા માટે તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો હોય છે પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આ કસ્ટર્ડ પાવડર વેનિલા ફ્લેવરનો જ હોવો જોઈએ બીજા કોઈ પણ ફ્લેવરનો ના લેતા તમે કોઈપણ કંપનીનો કસ્ટર્ડ પાવડર લઈ શકો છો જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ના હોય તો એની જગ્યાએ તમે કોઈપણ કંપનીનો કોર્ન ફ્લોર અને વેનીલા એસેન્સ લઈ શકો છો એટલે તમારે જો કસ્ટર્ડ પાવડરની જગ્યાએ કોર્ન ફ્લોર ઉમેરવો હોય તો એની સાથે તમારે એસેન્સ ઉમેરવું જરૂરી છે નહીતર કસ્ટર્ડ પાવડર એટલો ઉમેરવાનો કેમ કે કસ્ટર્ડ પાવડરમાં ઓલરેડી વેનીલા એસન્સ હોય છે તો આપણે ફ્લેવર ઉમેરવાની જરૂર નહીં પડે તો આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ લેવાની હવે હું એક ચમચી આ મોટી લઈ લઈશ તમે કોઈ પણ ઘરમાં જે મોટી ચમચી હોય તેના માપથી આ વસ્તુનું માપ લેવાનું આમાં માપનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો આપણે પહેલાં કસ્ટર્ડ પાવડર ઉમેરી લઈએ તો તેમાં હું ચમચીથી માપીને બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરી દઉં છું આ કંપનીનો કોકો પાવડર લઉં છું તમે કોઈ પણ કંપનીનો સારી કંપનીનો કોકો પાવડર લેજો હવે જે ચમચીથી આપણે માપ્યું હતું કસ્ટર્ડ પાવડર તે ચમચીથી આપણે કોકો પાવડર ઉમેરવાનો છે જો તમારી પાસે કોકો પાવડર ના હોય તો ચોકલેટ પાવડર પણ તમે ઉમેરી શકો છો પણ ચોકલેટ પાવડર એક ચમચી વધારે ઉમેરી દેવાનો કેમ કે સ્ટ્રોંગ નથી હોતો હું અહીંયા કોકો પાવડર લઉં છું તો ચાર મોટી ચમચી લઉં છું જો તમને કોકો પાવડરમાં ખ્યાલ ના આવે અને પહેલી વખત બનાવતા હોય તો ત્યારે એક લીટરના માપ પ્રમાણે તમારે અહીંયા ત્રણ ચમચી ઉમેરવાની પછી જરૂર જણાય તો પાછળ તે પાણીમાં મિક્સ કરીને કે દૂધમાં મિક્સ કરીને ઉમેરી શકાય હવે તેમાં છ ચમચી ખાંડ ઉમેરી લઈએ મેં પહેલાં પણ કીધું હતું માપનું ખાસ ધ્યાન રાખજો બે ચમચી કસ્ટર્ડ પાવડર ચાર ચમચી કોકો પાવડર અને છ ચમચી અહીંયા આપણે લેવાની છે ખાંડ આ રીતે આ માપથી તમે બનાવશો તો તમારો કોલ્ડ કોકો બહાર જેવો પરફેક્ટ જ બનશે હવે આ બધી વસ્તુને આપણે ઠંડા દૂધમાં જ ઓગાડવાનું છે એટલે જે આ તમે દૂધ લીધું હોય તે હંમેશા ઠંડુ રાખજો ગરમ ક્યારેય દૂધ ના લેતા હવે આને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે હવે આને આપણે સાઈડમાં મૂકી લઈએ હવે આપણે દૂધ જોઈ લઈએ દૂધ જે આપણે ઉકળવા મૂક્યું હતું તે બસ ઉકળવાની તૈયારી થઈ ગઈ છે આપણે તેને દસ મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર ઉકાળવાનું છે થોડી થોડી વારે હલાવતા રહેજો અને ખાસ સાઈડમાં ધ્યાન રાખજો સાઈડમાં જરાક પણ મલાઈ ચોટી નહીં તેનું ધ્યાન રાખવાનું હવે દસ મિનિટ પછી આપણું દૂધ આટલું થઈ ગયું હશે હવે તમે જોઈ શકો છો મેં સાઈડમાં જરાક પણ મલાઈ જામવા નથી દીધી મલાઈ જામવા નહીં દેતા નકર ગઠ્ઠા પડી જાય છે હવે તમે જોઈ શકો છો દૂધ ઓછું થઈ ગયું છે આપણું દૂધ આટલું ઉકાળવાનું છે જો તમે લિટર જેટલું દૂધ લીધું હોય તો સાતસો ml જેટલું દૂધ બચે ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું અને બને તો આવી કડાઈ પોળી લેવાની જેથી તમારું દૂધ જલ્દી બળી જાય હવે જ્યારે પણ કસ્ટર્ડ પાવડરવાળી વસ્તુ ઉમેરો ત્યારે એક વખત ખાસ હલાવી લેવાનું અને પછી ઉમેરવાનું અને ઉમેરતી વખતે એક હાથે હલાવવાનું અને એક હાથે ઉમેરતું જવાનું અને આમાંથી આપણે બધી વસ્તુ નિતારી લેવાની કેમ કે ખાંડ અને કોકો પાવડરને બધી વસ્તુ પડી હોય તો એ નીચે બેસી જાય એટલે ખાસ દૂધમાં જ્યારે પણ આવી રીતે કસ્ટર્ડ પાવડર કોકો પાવડર ઉમેરો તો હલાવીને જ પછી જ દૂધમાં ઉમેરવાનું હવે આને આપણે આવી રીતે હલાવતા હલાવતા ગરમ કરવાનું છે હવે ચારથી પાંચ મિનિટ પછી આ થોડું ખાટું થઈ ગયું હશે તમે જોઈ શકો છો થોડું કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે સતત હલાવતા રહેજો કેમ કે આપણે જે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે તે તળિયે બેસી જાય છે એટલે સતત એને હલાવતા રહેવાનું અને સાઈડમાંથી પણ આવી રીતે મલાઈ ઉખેડતું જવાનું અને જો થોડા ગઠ્ઠા રહી ગયા હોય તો ચિંતા નહીં કરતા આપણે તેને બ્લેન્ડરથી ફેરવી નાખશું જેથી એકદમ સ્મૂથ બની જાય આપણું આ તો હવે તમે જોઈ શકો છો આપણું એકદમ ઘાટું થઈ ગયું છે અને આ ઠંડુ થશે એટલે પાછું થોડુંક ઘાટું થશે તો બસ આપણે આટલું જ ઉકાળવાનું હતું તો ગેસ બંધ કરી દઈએ અને ઠંડુ થવા દઈએ પણ ઠંડુ થવામાં પણ થોડી થોડી વારે હલાવતા રહેજો નહીં ઉપર મલાઈ જામી જાય છે આવી રીતે થોડી થોડી વારે હલાવતા રહેવાનું જેથી મલાઈ છામી ના જાય આવી રીતે આપણે એને ઠંડુ કરી લેવાનું છે હવે ઠંડુ થઈ ગયા પછી એ પાછું ખાટું હવે ઠંડુ થઈ ગયા પછી એ પાછું ખાટું થઈ જાય છે તમે જોઈ શકો છો આ થોડું ખાટું થઈ ગયું છે તો બસ આપણે આટલું જ ખાટું કરવાનું છે હવે આને આપણે જે વાસણમાં ઠંડુ કરવા મૂકવાનું હોય ફ્રીજમાં તે વાસણમાં લઈ લેવાનું અને પછી તેમાં બ્લેન્ડર આવી રીતે ફેરવી દેવાનું જો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર આવી રીતે ના હોય તો પછી તમે એને મિક્સરમાં પણ પીસી શકો છો તો મિક્સરના જારમાં ઉમેરી દેવાનું અને તેને એક મિનિટ સુધી સતત ફેટી લેવાનું જેથી એકદમ સ્મૂધ થઈ જાય તો હું એક મિનિટ સુધી આને ફેટી લઉં છું આવી રીતે હવે આ કોલ્ડ કોકોને આપણે ઢાંકીને ફ્રીજમાં ઠંડો થવા મૂકી દઈશું આ કોલ્ડ કોકોમાં ક્યારેય બરફ નથી ઉમેરાતો તો આપણે તેને ઠંડો કરીને જ પછી સર્વ કરવાનો હોય છે તો આપણે એને ઠંડો થવા મૂકી દઈએ હવે મેં આ કોલ્ડ કોકોને ફ્રીજમાંથી કાઢી લીધો છે તમે જોઈ શકો છો કોલ્ડ કોકો આપણો એકદમ ઠંડો થઈ ગયો છે અને એકદમ ઘાટો અને સ્મૂથ થઈ ગયો છે તો તૈયાર છે આપણો એકદમ બહાર જીવો જ લારીમાં મળે તેવો આ કોલ્ડ કોકો અને ઉપરથી આપણે કાજુ બદામ કે પછી ચોકલેટથી ગાર્નિશિંગ કરી શકાય તો તૈયાર છે આપણો કોલ્ડ કોકો તમને મારી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો સાથે અમારી ચેનલમાં હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો તો તમે એન્જોય કરો આ કોલ્ડ કોકો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ